શિયાળાની શરૂઆત થતા જ ચોરીના બનાવમાં વધારો થતો હોય છે ત્યારે વિજલપુરથી એરુ જતા માર્ગ પર આવેલી પ્રગતિ જ્વેલર્સની દુકાનમાં વહેલી સવારે ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે। નવસારીના શહેર વિસ્તારમાં તેમજ એરુચા રસ્તા વિસ્તારમાં ચોરીના ઘણા બનાવો બાદ નવસારી એસીબી પોલીસ દ્વારા ચડી બન્યાન ધારી ગેંગના ચોરટાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। ત્યારબાદ થોડાક સમય બાદ ચોરીના બનાવો અટકી જવા પામ્યા હતા, પરંતુ ઠંડીની શરૂઆત થતા જ ચોરટાઓ સક્રિય બન્યા હોય તેવું લાગી રહ્યું છે। આજે વહેલી સવારે વિજલપુરથી એરુ જતા રોડ પર જલકમલ સોસાયટીની સામે પેટ્રોલ પંપની બાજુમાં આવી પ્રગતિ જ્વેલર્સ નામની દુકાનમાં બોલેરો ગાડીમાં આવેલા ચોરી સમૂહ દ્વારા દુકાનનું શટલ અને કાચનો દરવાજો તોડી પ્રવેશ કરી અંદાજે 1 લાખ રૂપિયા કરતા વધુની કિંમતના દાગીના તેમજ સરસામાનની ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે। સવારના 4-5 વાગ્યાના સુમારે મેઇન રોડ ઉપર કે જ્યાં ટ્રાફિકની અવર જવર હોય છે તેવા વિસ્તારમાં બોલેરો ગાડી લઈને આવી અને આરામથી ચોરી કરી જતા એ સમૂહ સીસીટીવી કેમેરામાં અબાધ ઝડપાયા છે। ત્યારે થોડા સમય પહેલા એરુચા રસ્તા પોલીસ ચોકીની બાજુમાં આવેલી અક્ષર જ્વેલર્સ નામની દુકાનમાં પણ આ જ સમયે ચોરી થઈ હતી અને ત્યારબાદ પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવાની વાત પણ થઈ હતી। ત્યારે મુખ્ય માર્ગ ઉપર આવેલી દુકાનોમાં જ જો ચોરટાઓ આટલી આરામથી ચોરી કરતા હોય તો પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠવા પામ્યા છે। જાણવા મળતી વિગતો મુજબ ચોરી સમૂહ પ્રગતિ જ્વેલર્સના સીસીટીવી કેમેરા, ડીવીઆર અને ટીવીની પણ ચોરી કરી ગયા હોવાથી તેમને પકડવા માટે પોલીસે અન્ય સોર્સ લગાવી અને તપાસ કરવી પડશે। ત્યારે આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે આવી અને પોલીસે વધુ તપાસ કરી છે અને આજુબાજુના અન્ય સીસીટીવી ફૂટેજ મેળવી અને ચોરટાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે। નમસ્કાર દર્શક મિત્રો, એનટીસી ન્યૂઝમાં સ્વાગત છે। ત્યારે ઠંડીના ચમકારા સાથે જ ચોરો એક્ટિવ થયા છે। થોડાક સમય પહેલાં એટલે 2 મહિના પહેલાં જ એરુચા રસ્તા પર જે અક્ષર જ્વેલર્સ નામની દુકાન આવી હતી ત્યાં ચોરી થઈ હતી અને જે પોલીસ ચોકી છે ત્યાંથી લગભગ 100 મીટરના અંતરે જ હતી અને હવે જ્યારે જે ચોરી થઈ છે તે પ્રગતિ જ્વેલર્સમાં ચોરી થઈ છે તેના સીધા જ અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે। જે પ્રગતિ જ્વેલર્સમાં ચોરી થઈ છે સવારે 4:30-5 ગાળામાં ચોરી થઈ છે અને જે ઠંડીના ચમકારાની જો વાત કરીએ ઠંડીના ચમકારા સાથે જ ચોરો એક્ટિવ થયા છે અને ફરી પાછી પોલીસની પોલ ખુલી જવા પામી છે। ત્યારે નવસારી જે એરો માર્ગ છે તે ધમધમતો માર્ગ છે અને તે ચોરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે। ત્યારે આપણે દુકાનની અંદરના તમને દ્રશ્યો બતાવીશું કે કઈ રીતના એમને ચોરી કરી હતી અને કઈ રીતના તાળું તૂટ્યું હતું તે પણ તમને બતાવીશું। જી, આ શટલ જે ખરી શટલ ઉંચકી અને જે કાચ હતો કાચનો લોક તોડી અને અંદર પ્રવેશ્યા હતા ચોરો અને ત્યારે જે લોક છે અને જે મુખ્ય જે સામાન છે જે સોનું છે કે ચાંદી છે તે ચોરી થઈ હતી અને અંદાજે લગભગ 1-90 હજારની ચોરી થઈ હોય તેવું દુકાન માલિક દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે નવસારી શહેરમાં ઠંડીના ચમકારા સાથે જ ચોરો એક્ટિવ બન્યા છે અને પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠવા પામ્યા છે। ત્યારે હજુ કેટલીક જે ઠંડી છે તે વધશે અને ત્યાર પછી ચોરો એક્ટિવ થશે અને ક્યારે પોલીસ આવા ચોરોને પકડશે તે પણ એક શહેરીજનોમાં પ્રશ્નાર્થ ઉઠવા પામ્યો છે। કેમેરામેન શિવમ પંચાલ સાથે મિનેસ્ટેલર, એનટીસી ન્યૂઝ, નવસારી।